વસંતમાલા ને અંજના સારથી સાથે રાજા મહેન્દ્રની નગરીમાં જાય છે. આ કપરા કાળમાં આક્રત કરવાથી અંજનાનો દેહ સાવ ક્રુશ થઈ ગયો છે. રાજા મહેન્દ્ર અને રાણી હૃદય વેગા બેઠા છે. અમને સમાચાર મળ્યા છે કે પુત્રી અન્નાને તેના પતિ પવનજી બોલાવતા નહોતા. પુત્રી ગર્ભવતી છે અને તેને તેના સાસરીથી ત્યજી દીધી છે. મહારાજ, અંજનાને તેના સાસરિયા ઓળખી ન શક્યા અને તે જાકારો આપ્યો, પરંતુ મને અંજનાના સીલ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. હા દેવી, મારી લાડલી અંજના ઉપર આવો આક્ષેપ. મહારાજ, પુત્રી ઉપર ગાયક કી બાતો કો મન સે ન જુદા કરના, જબ યાદ કોઈ આયે ગાયક મેં હી રમ જાના. ગાયક મેં હી રમ જાના. આવો આવો.
દારો ધન્ય ભાગ્ય દેવી, આપના આગમનથી આ મહેલની શોભા વધી ગઈ છે. આવો તેજસ્વી પુત્ર, અમારે આંગણે પધારવાથી અમે ધન્ય બન્યા છીએ. દેવી, આ બાળક સુરવીર અને પરાક્રમી છે. વીર બાળક હનુમાન માર્ગમાં આવતા વિમાનમાંથી પડી ગયા. જે પર્વત પર પડ્યા તે પર્વતના ભૂકા થઈ ગયા, છતાં બાળકને કાંઈ પણ ઈજા ન થઈ. ચરમ દેહના તારા આત્માનુભવીનું દર્શન પણ મનને શાંતિ આપનાર છે. આવો ચરમ શરીરી ભવ્ય આત્મા અમારે આંગણે પધારવાથી અમે ધન્ય બન્યા છે. બેટા, આપનો આ અંતિમ ભવ જગતના ભવ્ય જીવોને કલ્યાણકારી થાય અને જીવોને આત્મસાધનામાં આપ નિમિત્ત બનો. બેટી, આવા પુત્ર રત્નને જન્મ આપનાર આપ પણ ધર્માત્મા છો. સંયોગ અને સંયોગી ભાવથી જુદા એવા નાયક દેવના અનુભવથી કૃતજ્ઞ છો. સતી અંજનાને આશરો ન આપનાર તમારા માતા પિતા અને મારા સગા બહેન બનેવી એને કેમ કોઈ સમજાવી શક્યું નહીં? બેટા, જે થવાનું હતું તે થયું, પરંતુ હું એના નાના નાનીને જરૂર બોલાવીશ. તેમને તેમની ભૂલનો પ્રસાદ થશે અને તેમના વાસલ્યથી હું એનું બાળપણ ભરી દઈશ. મહારાજ, મને થાય છે કે પુત્રી અંજના અને હનુમાનના આગમનની ખુશાલીમાં આપણે એક મહોત્સવ મનાવીએ. જેવી આપની ઈચ્છા દેવી. હનુમાનજીને હૃદયમાં રોષ છે.
આથી રાજા મહેન્દ્રના રાજ્ય ઉપર યુદ્ધ કરીને તેમને પરાજિત કરવાનો તેમનો દ્રઢ સંકલ્પ છે. પૂજ્ય વડીલ મામા ભાણેજના વિચારો સાથે સહમત છે. ઘોર જંગલ
એને ભૂલી ગયા છે, કેમ કે આવી કલંકીની ભ્રષ્ટ પુત્ર વધુનું નામ લેવાથી પણ આપણી બદનામી થાય તેવું છે. અરે અરે માતા, તમે આ શું કર્યું? નિર્દોષ શીલવતી પુત્ર વધુ પર આવો આક્ષેપ? અને અને પિતાજી, તમે પણ નિષ્ઠુર બની અંજનાને આ રાજમહેલમાંથી ત્યજી દીધી? હે ભગવાન, આ શું થયું? અરે પુત્ર, આપે શું કર્યું? મૃગલી સમાન કબરું અંજના ઘોર અરણ્યમાં ક્યાં હશે? હું તને ક્યાં શોધું? મને તો કોઈ માર્ગ દેખાતો નથી. મિલનના સુખદ પ્રસંગે શું આ સમાચાર સત્ય છે? પિતાજી, આપ બહુ કહી છો, શું આ સમાચાર સત્ય છે? ના ના, એવું ના બને. અંજના અંજના, હમણાં મારી આંખ સામે આવી ઉભી રહેશે. અંજના અંજના, ક્યાં છો? અંજના અંજના, ક્યાં છો? આ વિરાણી તો મને કલ્પના પણ ન હતી. હે અંજનાની પ્રિય સખીઓ, તમે પણ અંજનાને ન સાચવી શક્યા? તમારી સખી વગરનો આ રાજમહેલ કેવો સુનો સુનો લાગે છે! કોઈને કોઈને મારા પર દયા પણ ના આવી, કોઈએ મારો વિચાર પણ ન કર્યો. પ્રિય પ્રિય, મારી નજર સામે આવ, મારી નજર સામે આવ પ્રિય. પવન બેટા, સ્વસ્થ થા, આ વાસ્તવિક સત્યનો સ્વીકાર કર. અંજનાએ કરેલા પાપનું ફળ તેને ભોગવવું જ પડે, માટે અમે જે નિર્ણય લીધો છે તે યોગ્ય જ છે. સૈનિકો, ચાલો દેશ દેશાવર ફરી અને જંગલ જંગલ ભમો, પરંતુ ગમે ત્યાંથી મારી પ્રિયા અંજનાને શોધી કાઢો. દેવી મારી અર્ધાંગના છે, એટલું જ નહીં, તે એક ધર્માત્મા છે, માટે માટે તેના પર લાગેલું કલંક સત્પરે ટળવું જ જોઈએ. હું પણ તમારી સાથે જ છું અને અને પ્રતિજ્ઞા કરું છું કે 12 વર્ષના ગાળામાં જો અંજના નહીં મળે તો ચિતા સળગાવ્યા દેહનો અંત લાવીશ. પુત્ર પુત્ર પુત્ર, શું કરો છો? પુત્ર પુત્ર બેટા, આવી કઠિન પ્રતિજ્ઞા ન કરો. જે કાળે જે બનવાનું હતું તે બની ગયું. કાળ વ્યતીત થતા બધું જ ભૂલાઈ જશે. બેટા, સ્વસ્થ થા અને અંજનાને ભૂલી જા. બસ માતા, બસ કરો. હવે તમે એક પણ શબ્દ ન ઉચ્ચારો તે જ વધુ યોગ્ય છે. હું અંજનાને કદી ભૂલું તેમ નથી, અને અને જો અંજના નહીં મળે તો હું પણ આ રાજમહેલમાં પગ નહીં મૂકું. સેનાપતિ, ચાલો